ગુજરાતમાં હત્યાનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે સુરતમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. ડિંડોલી વિસ્તારમાં એક 21 વર્ષીય યુવકની હત્યા કરીને ખુલ્લા પ્લોટમાં ફેંકી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હત્યારાની શોધખોળ હાથ ધરી છે. ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં આવેલી માનસી રેસિડેન્સી નજીક ખુલ્લા પ્લોટમાં યુવકની હત્યા કરેલી લાશ હોવાની પોલીસને કોલ મળ્યો હતો, જેથી ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તપાસ કરતા યુવકની ઓળખ અભિષેક વાનરમરાવ પાટીલ તરીકે થઈ છે. ત્યારબાદ તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પુત્રની લાશ જોઈને પરિવારના પગતળેથી જમીન સરકી ગઈ હતી અને ભારે કલ્પાતથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. ત્યારબાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મિમેર હોસ્પિટલ ખસેડીને હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે. ડિંડોલી વિસ્તારમાં માનસી સોસાયટીની બાજુના ગ્રાઉન્ડમાં એક છોકરાની ડેડ બોડી મળી હતી. એનું નામ આઈડેન્ટિફાઈ થયું છે અભિષેક વામનરાવ પાટીલ. એને કોઈ તીક્ષ્ણ હત્યાના ગાવડે કોઈ કિસ્સામાં માર મારી હત્યા કરેલ છે. એનો બનાવ અત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાઈ રહ્યો છે. હજી સુધી કોઈ પ્રાથમિક કારણ બહાર નથી આવ્યું. અંધારાના સમયમાં એક ઝાડ નીચે ગ્રાઉન્ડમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં ડેડ બોડી હતી. તપાસ ચાલુ છે. જોકે યુવાનની હત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.